વડોદરાની પ્રજાના રૂપિયા એક કરોડથી વધુ ખર્ચ્યા હોવા છતાં પણ હજુ સુધી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેર વર્ષથી કાગળ ઉપર જ રહી ગયો છે રાજ્યમાં અમદાવાદમાં સાબરમતી નદી અને સુરતમાં તાપી નદી ઉપર રિવરફ્રન્ટ બન્યા બાદ હવે રાજકોટમાં આજી નદી ઉપર રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા પચીસ વર્ષથી શાસન કરી રહેલા ભાજપના શાસકો શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર ક્યારે રિવરફ્રન્ટ બનાવશે તે નક્કી નથી રિવરફ્રન્ટના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખનાર પાલિકાના શાસકો હવે વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે રૂપિયા પાંચસો એકાવન કરોડ ખર્ચવા જઈ રહ્યા છે આ પ્રોજેક્ટ પછી પણ વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ ક્યારે બનશે તે નક્કી નથી સપના બતાવી વોટ લેવામાં માહેર ભાજપના શાસકોને ખબર કે અમે વડોદરાના લોકોને વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટનું બતાવેલું સ્વપ્ન ક્યારે પૂરું કરી શકીશું વડોદરા શહેરની મધ્યમાંથી સત્તર કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદી પસાર થાય છે વડોદરાના તત્કાલીન મેયર બાલકૃષ્ણ શુક્લાએ અમદાવાદનું રિવરફ્રન્ટ જોયા બાદ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ લગાવ્યો હતો તે સમયે અંદાજે રૂપિયા એક કરોડનો ખર્ચ કરીને વિશ્વામિત્રીના પટને પહોળા કરવાની પણ કામગીરી શરૂ કરાઈ હતી ત્યારબાદ વિશ્વામિત્રી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી હતી કન્સલ્ટન્ટને પણ લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા ત્યારબાદ દરેક બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લાવવામાં આવતો હતો અને પાલિકા સહિતની ચૂંટણીઓમાં વોટ લેવામાં આવતા હતા છેલ્લા બે ત્રણ બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અદ્રશ્ય કરી દેવામાં આવ્યો છે અહીં નોંધનીય છે કે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢની તળેટીમાંથી નીકળીને વડોદરા સુધી પહોંચે છે ત્યારે તેના માર્ગમાં આવતા ઉદ્યોગો દ્વારા પણ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રી વડોદરામાં પહોંચે છે ત્યારે નદી કિનારાની આસપાસમાં આવેલી સોસાયટીઓ અને કિનારાની ઝૂંપડપટ્ટીઓનું દૂષિત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે આ સિવાય ખુદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએઝનું પાણી વરસાદી કાંસ દ્વારા છોડવામાં આવેલું છે રાત્રિ બજાર અને મુજ મહુડા પાસેથી છોડાતું સુએઝનું પાણી તેનો બોલતો પુરાવો છે જોકે હવે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી શુદ્ધિકરણનું રૂપાળું નામ આપીને નદીમાં છોડાતું સુએઝનું પાણી જતું અટકાવવા માટે રૂપિયા પાંચસો એકાવન કરોડનો ખર્ચ કરવામાં આવશે જે અંગેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અહીં નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા પચીસ વર્ષથી શાસન કરી રહેલા ભાજપના શાસકોએ સ્માર્ટ સિટી અંતર્ગત અનેક સપના શહેરીજનોને બતાવ્યા છે પરંતુ એક પણ પ્રોજેક્ટમાં શાસકોને સફળતા મળી નથી કોર્પોરેશનના શાસકો દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જાહેરાતો કર્યા પછી તેનો અમલ કરવામાં આવતો નથી એટલે કે કોર્પોરેશનના સ્માર્ટ સિટી અંતર્ગતના પ્રોજેક્ટો કાગળ ઉપરના ઘોડા સાબિત થયા છે પ્રજાના વેરાના નાણાંનો માત્ર ને માત્ર દુરુપયોગ થયો છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઉડીને આંખે વળગી તેવો એક પણ પ્રોજેક્ટ સફળ બન્યો નથી એક એવો વિશ્વામિત્ર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હતો જે ઉડીને આંખે વળગી તેવો હતો એ પ્રોજેક્ટ પણ નજીકના ભવિષ્યમાં પૂરો થાય તેવી કોઈ શક્યતાઓ જણાતી નથી